દીવ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ દ્વારા ચૂંટણી પ્રચાર માટે સોમનાથ સર્કલ પર દાભેલ કેલવાડ આટિયાવાડ સોમનાથ મંડળોના સંયુક્ત ક્રમે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી જનસભામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપના સહપ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલ, પ્રદેશ સચિવ જિજ્ઞેશ પટેલ, ઉપાધ્યક્ષ નવીન પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને ભારી મતોથી વિજય બનાવવા માટે મતદાતાઓને અપીલ કરી હતી. એની સાથે જ 4 મેને શનિવારના રોજ દમણમાં આયોજિત થનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસભામાં સામેલ થવા માટે નાગરિકોને આમંત્રણ પણ આપ્યું હતું. આ ચૂંટણી જનસભામાં પ્રદેશ ભાજપા ઓબીસી મોરચા અધ્યક્ષ હરીશ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રીના પટેલ તેમજ વર્ષિકા પટેલ, જિલ્લા મહામંત્રી વિમલ પટેલ, સરપંચ ઉર્વશી પટેલ, દુનેઠાના અગ્રણી કલ્પેશ પટેલ, મહેન્દ્ર કામલી, જયેશ પટેલ, પિયુષ પટેલ, ઉત્તર ભારતીય સમાજના અગ્રણીઓ રાજેશ પટેલ, રામસિંહ પટેલ, અમૃત પટેલ, પૂર્વ સરપંચ ધર્મેશ પટેલ, ધનસુખ પટેલ, ઉપસરપંચ રાજેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપ સભી લોગ બહોત અચ્છી તરહ જાનતે હૈ હમારે દેશ મેં એક હી ગેરંટી ચલતી હૈ ઓર વો હૈ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કી ગેરંટી, ક્યુંકિ વો પ્રધાનમંત્રી કે સાથ સાથ કાર્ય સમ્રાટ હૈ. વો જો ભી કાર્ય હાથ મેં લેતે હૈ ઉસે ડંકે કે ચોટ પર પૂરા કરતે હૈ. આપ સભી લોગ જાનતે હૈ હમારે ભારતીય જનતા પાર્ટી ને જો ભી વાદે કિયે હૈ ઉસે પૂરે કિયે હૈ. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને જો ભી વચન દિયે હૈ ઉસે પૂરે કિયે હૈ. ઓર આપ જાનતે હો જો ભી વચન દેતે હૈ ઉસે પૂરા કરકે હી રહેતે હૈ. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ના જાય એસે હૈ હમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. આપ સભી લોગ બહોત અચ્છી તરહ જાનતે હૈ દેશ મેં સબસે બડા કામ હમારે દેશ કે 2 અંગ થે ઉસે જોડને કા કામ સિર્ફ ઓર સિર્ફ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને કરકે દિખાયા. આપ જાનતે હૈ જમ્મુ ઓર કશ્મીર ધારા 370 ઓર 35 કો હટાકર ભારત કા એક અંગ બનાયા હૈ ઓર યે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને કરકે દિખાયા. હમને સપના દેખા થા મુક્તિ કા, સંઘર્ષ કિયા ઓર ઉસે કિસને સાકાર કરકે દિખાયા? માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને. હમારે દેશ કે લિયે નહીં પૂરે વિશ્વ કે લિયે દ્વાર ખોલ દિયે. ये हमारे सनातन धर्म के लिए बहुत बड़ी बात है. सच बात यह है कि सारा संघर्ष अपनी जगह पर, सारी लड़ाई अपनी जगह पर, लेकिन ये सूख कड़ी ना आती अगर ये देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ना होते. दोस्तों हमारे भारतीय जनता पार्टी का एक स्लोगन आया और वो स्लोगन सुनते ही विरोधियों की हवा टाइट हो गई. अब की बार फिर एक बार मोदी सरकार, अब की बार 400 बार, एक बार जोर से अब की बार ये आवाज सुन के ही उनकी हवा टाइट नहीं, हवा निकल गई है. मैं आपको बताना चाहता हूं जो ना समझ होकर माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का विरोध करके विरोध बोलते हैं, उनको ये पता नहीं है कि आसमान पर देख के थूकोगे तो पलट कर वो थूक सीधा खुद के मुंह पे गिरने वाला है. हम सभी लोग को माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को वोट कर उनको वोट देकर इन विरोधियों को करारा जवाब देने पड़ेगा. मैं आप सभी से विनती करता हूं, आप सभी को माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को वोट करना है, कमल को वोट करना है, भारतीय जनता पार्टी को वोट करना है और माननीय प्रधानमंत्री जी को फिर एक बार प्रधानमंत्री बनाना है और उनके अधूरे सपने को पूरा करना है. 7 तारीख को सुबह हमारे परिवार के साथ, हमारे दोस्तों के साथ, हमारे मित्रों के साथ जाकर सुबह भारतीय जनता पार्टी को वोट करना है और उनको कमल के निशान पर बटन दबाकर माननीय प्रधानमंत्री जी को विजयी बनाना है.